रेंज आईजी पीयूष पटेल अध्यक्ष स्थाने रथयात्रा ने लई वलसाड में बैठक मिली। अषाढ़ी बीज निमित्ते भगवान जगन्नाथ की रथयात्रा आयोजन करवामां आवे छे, जेने लई वलसाड जगन्नाथ मंदिर खाते पण छेल्ला 28 वर्ष थी भगवान जगन्नाथ मंदिरे थी भव्य रथयात्रा आयोजन करवामां आवे छे। वलसाड शहेरना मुख्य मार्गो पर भगवान जगन्नाथनी रथयात्रानुं आयोजन करवामां आवे छे, जेने लई सूरत रेन्ज आईजी पीयूष पटेलना अध्यक्षस्थाने वलसाडना शांति समितिना सभ्यो साथे बैठकनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां रेन्ज आईजीए रथयात्रा दरमियान कोई अनिच्छनीय घटनाओ न बने ते माटे चुस्त पोलीस बंदोबस्त फाळवामां आव्यो छे। साथे तमाम धर्मना लोकोने एकबीजाना धर्मनुं मान जाळवा धर्मगुरुओने अग्रणीओने अपील करवामां आवी हती। वलसाड शहેરમાં સમયસર રથયાત્રાનું પ્રસ્થાન કરાવવા અને સમયસર રથયાત્રા પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો। રથયાત્રા આયોજન સમિતિને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું। શાંતિ સમિતિની બેઠક બાદ રેન્જ આઈજી પિયુષ પટેલ અને જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા રથયાત્રાના રૂટ ઉપર તમામ ધર્મના ધર્મગુરુઓ શાંતિ સમિતિના સભ્યો અને અગ્રણીઓ સાથે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રેન્જ આઈજીએ રથયાત્રાના રૂટ ઉપર જરૂરી સૂચનો કર્યા હતા અને રથયાત્રાના આયોજનને સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા વલસાડ શહેર ખાતે નીકળવાની છે, તો તે અંગે તમામ કોમના આગેવાનોની સાથે આજે એક શાંતિ સમિતિની મિટિંગ કરી અને આ અત્યાર સુધી જે વલસાડ ટાઉનનો જે ઇતિહાસ રહ્યો છે એ અત્યાર સુધી કોમી સુમેળભર્યા વાતાવરણમાં જ તમામે તમામ પ્રકારના ધાર્મિક ઉત્સવોનો ઉજવણી થઈ છે, તે જ રીતે આવતીકાલની જે રથયાત્રા છે તેની પણ ઉજવણી આ જ રીતે શાંતિપૂર્વક થાય અને કોમી સુમેળભર્યા વાતાવરણમાં થાય તે માટે તમામને અપીલ કરવામાં આવી છે। અને કોઈપણ પ્રકારના અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયાના કોઈપણ પ્રકારના એવા કોઈ પોસ્ટ આવે તેનાથી પણ દૂર રહેવા માટે તે લોકોને અપીલ કરવામાં આવી છે। કોઈપણ પ્રકારની તેઓને તકલીફ હોય કે કોઈપણ પ્રકારના આવી બાબત તેઓના ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અને પોલીસ આ બાબતનું નિરાકરણ કરશે તેવી ખાતરી તેઓને આપવામાં આવી છે। આજે એક જે આવતીકાલે જે રથયાત્રા નીકળવાની છે તો જે અમુક સંવેદનશીલ પોઈન્ટો છે તેની શાંતિ સમિતિના સભ્યો સાથે અને પોલીસના અધિકારીઓ અમે એક સાથે એ તમામે તમામ જગ્યાઓની વિઝિટ કરવાના છીએ, જેથી એક સારો સંદેશો લોકોમાં પહોંચે અને એક પોઝિટિવ વાતાવરણ જે છે એ ઊભું થાય અને જે આવતીકાલે અને આવનારા જેટલા પણ પ્રસંગો છે એ સારી રીતે પસાર થાય તે માટેનો એક પ્રયાસ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।